બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા કલેક્ટર સંદીપ સાંગલેએ અનુરોધ કર્યો છે. નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય સેતુ એપની જાહેરાત કરી હતી. તેની સાથે સાથે દેશના તમામ લોકોને કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ભલામણ પણ કરી હતી. લોકોના આરોગ્યના જાત પરીક્ષણ અને કોરોના અંગેની જાણકારી ઘરે બેઠા મળી રહે તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 2 એપ્રિલના રોજ આરોગ્ય સેતુ નામની મોબાઈલ એપ શરૂ કરવામાં આવી છે. દેશની 11 ભાષાઓમાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ એપમાં કોરોના સંબંધિત કોવિડ-19ના સંક્રમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણ તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ તેવી તમામ માહિતીનો આરોગ્ય સેતુ એપમાં સમાવેશ કરાયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રોગના સંક્રમણથી બચવા જન સમુદાય પાસે સહકાર માંગ્યો છે, જેનો બનાસકાંઠા જિલ્લામાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના લોકોએ પણ પોતાના આરોગ્યની જાળવણી માટે જાગૃત થઈ આજે 2 મે સુધી 1,63,541 લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી છે, જ્યારે 4,485 લોકોએ જાત પરીક્ષણ કરી પોતાના જીવનને સુરક્ષિત કરવા માટે કટિબદ્ધ બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને હું એક નમ્ર વિનંતી કરું છું કે આરોગ્ય સેતુ એપ્લિકેશન જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આવી છે એ બધા લોકોએ ડાઉનલોડ કરવી જોઈએ. તેના થકી તમને આજુબાજુ કોઈ પોઝિટિવ કોરોના પોઝિટિવ કેસ છે કે કેમ અથવા એ એરિયા કેટલો સેફ છે આના સહિત તમામ કોવિડ રિલેટેડ જાણકારી સરળતાથી મળી શકે છે. આ એપ ખૂબ જ સારી એવી છે અને એનો ઉપયોગ દરેક નાગરિક કરવું જોઈએ. તો હું ફરીથી આપ સૌને અપીલ કરું છું કે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે અને સેફ રહે, સ્વસ્થ રહે.